હેલો દોસ્તો આપ સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ અને અમારી યુટ્યુબ ચેનલ માંગ સ્વાગત છે અમદાવાદના આંગણે ચાલી રહેલા શતાબ્દી મહોત્સવમાં વિવિધ આકર્ષણો ઉભા કરવામાં આવ્યા છે તે પૈકીનું એક આકર્ષણ એટલે વાંસ તૈયાર કરવામાં આવેલી પ્રમુખ સ્વામીના જીવનનો સંદેશ આપતી વિવિધ નવ મુદ્રાઓ જેને જોઈને કોઈ પણ વ્યક્તિની આંખો ઠરે આધ્યાત્મિકતાનો મનમાંગ સંચાર થાય અને બાપાના મધુર સ્મરણો પણ યાદ આવી જાય ત્યારે આ તમામ મુદ્રાઓ બનાવવાના વિચારથી લઈને તેના માટે આસામથી વાંસ મંગાવવા તથા બંગાળથી કુશળ કારીગરોનો સંપર્ક કરવા સુધીની માહિતી સાળંગપુર બીએપીએસ મંદિરના સાધુ નયન સ્વામીએ આ મુદ્રા વિશે માહિતી આપી હતી સાદગીના પ્રતિકરૂપે વાંસની પસંદગી થઈ સાધુ જ્ઞાન નયનદાસ સ્વામીએ જણાવ્યું કે અમારા વરિષ્ઠ સંતોની એક સમિતિ છે એમણે ચર્ચા કરી કે સ્વામી બાપાનું જીવન એકદમ સાદું અને સરળ હતું એટલે સાદગીના પ્રતિક રૂપે વાંસની પસંદગી કરવામાં આવી છે પ્રમુખસ્વામી મહારાજ આટલી મોટી સંસ્થાના પ્રમુખ હતા દેશ વિદેશમાં તેમનું કાર્ય હતું તેમ છતાં પણ બે જોડી વસ્ત્રોથી જીવનભર ચલાવ્યું છે એક નાની સરખી ડાયરી પણ તેમની પાસે નહોતી રાખતા એટલે તેમની સાદગી ભર્યા જીવનના પ્રતિકરૂપે આ વાંસની મુદ્રાઓને અહીં રાખવામાં આવી છે આસામ સરકારે ગુમતણી થઈ શકે તેવા વાંસની ભેટ આપી ગુમતણી થઈ શકે તે પ્રકારનો આ વાંસ આસામમાં મળે છે બીએપીએસના સંતો જ્યારે આસામમાં ગયા હતા ત્યારે આસામની સરકારે ખાસ પ્રકારના આ વાંસની ભેટ આપી હતી જે બાદ આ વાંસ માંગથી બંગાળના હરિભક્તોએ છ મહિનાની મહેનત બાદ પ્રમુખસ્વામી મહારાજના જીવન સંદેશ રૂપે નવ મુદ્રાઓ તૈયાર કરી છે એક પ્રતિમા તૈયાર થતાં કારીગરોને લગભગ વીસ દિવસ જેટલો સમય લાગ્યો હતો આ ઉપરાંત નગરમાં વિવિધ જગ્યાએ વાંસનો ઉપયોગ કરવામાં આવ્યો છે એટલે લગભગ એકસો જેટલા બંગાળી હરિભક્તોએ આ વાંસની મુદ્રાઓ અને વિવિધ વસ્તુઓ તૈયાર કરી છે નંબર એક માળાની મુદ્રા પ્રમુખ સ્વામી મહારાજના જીવનનો ઉદ્દેશ્ય હતો કે ભજન કરવું અને લોકોને કરાવવું એટલે તેઓ હંમેશા પોતાની સાથે માળા રાખતા હતા અને જ્યારે પણ સમય મળે એટલે માળા કરતા હતા તેમના જીવનનો આ સંદેશ લોકો સુધી પહોંચે એ માટે શતાબ્દી મહોત્સવના મુખ્ય પ્રવેશ દ્વારા પાસે તેમની કરતી મુદ્રા મુદ્રા છે નંબર તેમના જીવન દરમિયાન ખૂબ જ મોટી માનવ કલ્યાણની સેવા પત્ર દ્વારા કરી હતી જેમ કે કોઈને પણ પ્રશ્ન હોય તો પ્રમુખસ્વામી મહારાજને પત્ર લખીને જણાવતા હતા પ્રમુખસ્વામી મહારાજ એ પત્રોના જવાબો અને માર્ગદર્શન આપતા હતા પ્રમુખ સ્વામીએ સાત વધુ પત્રો લખીને જવાબ આપ્યા હતા જેથી મુદ્રાને મુકાઈ છે નંબર બાપાની ગુરુ હસ્ત મુદ્રા પ્રમુખસ્વામીની હસ્ત મુદ્રાઓ માંગણી એક આ મુદ્રા ગુરુ અને શિષ્ય વચ્ચેની સંવાદિતા પ્રેમ અને હુંફ દર્શાવે છે એવું કહેવાય છે કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ અને માતા પિતા શરીરને જન્મ આપે છે ત્યારે ગુરુ આત્માને પ્રકાશ આપે છે અને ગુરુ એ શિષ્યને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે શાસ્ત્રોમાં શિષ્ય માટે ગુરુનું ખૂબ મહત્વ લખાયું છે એટલે અહીં આ મુદ્રાને મૂકવામાં આવી છે નંબર ચાર સ્વામી મહારાજની પરાભકિતની મુદ્રા પોતાની જાતને ભૂલી જઈને પરમાત્માય રહેવું એ પ્રમુખ સ્વામી મહારાજની જીવનશૈલી હતી અને એટલે જ હંમેશા દરેક પ્રસંગોમાં તેઓ ભગવાનને હંમેશા આગળ રાખતા ભગવાનને પ્રસન્ન કરવાના ભાવથી જ સર્વક્રિયા કરતા શાસ્ત્રોમાં આને ઉત્તમ છે છે જેથી આ મુદ્રાને કરાઈ નંબર બાપાની મુદ્રા કહેતા કે કોઈ પણ મૂંઝવણ આવે તો કરવી સ્વામિનારાયણ ભગવાન બધું સારું કરશે અને તેઓ હરિભક્તોના સુખ માટે હર હંમેશા ધૂન કરતા પ્રમુખ સ્વામીએ અક્ષરધામમાં જ્યારે આતંકવાદી હુમલો થયો અને આતંકવાદીના મૃત્યુ સ્થળે પણ પવિત્ર જળ છાંટીને ધૂમ પ્રાર્થના કરી હતી આમ ભક્તિભાવનો સંદેશ લોકોમાં જાય એ માટે આ મુદ્રાને મુકાય છે નંબર આશીર્વાદની મુદ્રા દરેક લોકોને ખૂબ હેતથી મળતા હતા તે પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન ચાલીસ લાખ કરતા વધુ લોકોને રૂબરૂ મળ્યા હતા હરિભક્તોને સુખ દુઃખના પ્રસંગોમાં ભગવાનને યાદ કરીને આશીર્વાદ આપતા હતા આ આશીર્વાદથી લોકો ધન્યતાની અનુભૂતિ કરતા અને તેની સ્મૃતિરૂપ આ મુદ્રા મૂકવામાં આવી છે નંબર સાત બાપાની પ્રણામની મુદ્રા આ મુદ્રામાંગ સ્વામીની અહમ શૂન્યતાના દર્શન થાય છે સ્વામી હંમેશા નાના મોટા કોઈપણને પ્રણામની મુદ્રામાં વિનમ્રભાવથી મળતા હતા તેમના ગુરુ શાસ્ત્રીજી મહારાજે સારંગપુરમાં ફોટો પાડવા માટે સ્વામીશ્રીને બોલાવ્યા ત્યારે કહ્યું કે ગુરુની બાજુમાંગ હંમેશા હાથ જોડીને બેસવું તે દિવસથી સમગ્ર જીવનમાં તેમને સર્વને વિનમ્રતાથી હાથ જોડી રાખતા હતા આ ઉપરાંત હિન્દુ ધર્મમાં પ્રણામની મુદ્રા એ નમ્રતાનું પ્રતિક છે જેથી આ મુદ્રાને અહીં મૂકવામાં આવી છે નંબર આઠ એક ભગવાન સ્વામી મહારાજને ભગવાન માં થાય છે તે ભગવાનની મરજીથી જ થાય સર્વ કરતા હરતા ભગવાન છે બધાને વાત કરતા કે ભગવાન શ્રદ્ધા રાખીએ તો ભગવાન બધું સારું કરશે જેથી તેમના આ વિચારને લોકો સુધી પહોંચાડવા સ્મૃતિ રૂપે આ મુદ્રા તૈયાર કરાઈ છે નંબર નવ કળશ મુદ્રા કળશ મુદ્રા એ શાસ્ત્રીય વિધિનું પ્રતિક છે અહિંગ કળશમુદ્રા પ્રમુખસ્વામીના હસ્તમાંગ બતાવવામાં આવી છે તે એ દર્શાવે છે કે પ્રમુખ સ્વામી હંમેશા શાસ્ત્રો પ્રમાણે જીવતા અને તેમને હંમેશા ભગવાન અને પૂજન વિધિને આગળ રાખ્યા છે મંદિર બાંધકામ હોય ગુરુકુળ બાંધકામ હોસ્પિટલ સ્કૂલ દત્તક લીધેલા ગામો જે અનેક નાના મોટા કાર્યહર હંમેશ પૂજનથી જ શરૂ કર્યા છે અને પ્રમુખ સ્વામીની ભાવના રહેતી કે પૂજનથી કાર્ય શરૂ કરીશું તો ભગવાન સાથે રહેશે અને કાર્ય પૂર્ણ થશે એટલા માટે આ મુદ્રાને અહીં મૂકવામાં આવી છે દોસ્તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક અને શેર કરજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે નોટિફિકેશન બેલને પ્રેસ કરી દેજો સૌનો આભાર અને જય સ્વામિનારાયણ